અમે બહુ જ શોધતા હોય કે તમારે બધા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો સાથે બધા સાથે મળીએ અને અમારા કાર્ય વિશે અને અમારા ધ્યેય વિશે તમને જણાવીએ અને તમને સાથે એમાં જોડીએ. આજે શિવાજીનો શિવાજી જયંતિ છે, તો શિવાજી શિવાજી બહેના કેવી રીતના આપણે શરૂઆતથી જોઈએ આપણે, તો એમનો જન્મ થયો પછી એમની માએ એમને જે રીતે જીજામાતાએ જે રીતે એમનો ઉછેર કર્યો, શરૂઆત ત્યાંથી થઈ, એમના ઉછેરથી કરીને એમના મિત્રોથી લઈને એમના સાથીઓથી લઈને એમની દરેક જીવનમાં એમના પ્રસંગોમાં એમણે પોતાની કુનેહ વાપરીને કઈ રીતે એમણે બધી વસ્તુનો સામનો કર્યો, તો આ જીવન ચરિત્ર જન્મથી લઈને મરણ સુધીની દરેકે દરેક ઘટનામાંથી આપણે કંઈક ને કંઈક શીખીએ, એટલા માટે જયંતિ ઉજવીએ છીએ. નહીં કે ફક્ત આપણે ઇતિહાસમાં ખાલી જગ્યામાં એની જન્મ તારીખ ભૂલવા માટે, ભણવામાં જનરલી આપણે તારીખ યાદ રાખીએ, તારીખ ગોખાવતા હોઈએ, હકીકતથી એ યાદ નહીં રહે તો ચાલશે, તારીખ એની યાદ નહીં રહે તો ચાલશે, પણ એમનામાં શું ગુણો હતા, એમણે એમની માતા પાસેથી શું ગુણો મેળવ્યા. હવે બધાને જ પોતાની માતા કંઈક ને કંઈક આપતી હોય છે, પણ હકીકતમાં આપણે લઈએ છીએ. શિવાજીએ જીજામાઈ પાસેથી કંઈક લીધું ત્યારે શિવાજી બહેના એમણે એમના માવળિયા દોસ્તો માવળા દોસ્તો સાથે ડુંગરોમાં ફરી કરી અને ખૂબ જ આપણે ઘેરીલા પદ્ધતિથી યુદ્ધ કેવી રીતના લડવું એ બધાએ મળીને શીખા, ત્યારે એ લોકો સામનો મોટી મોટી સેનાનો સામનો કરી શકતા હતા. આ ઘેરીલા પદ્ધતિથી લડાઈ એ લોકોએ મિત્રોએ મળીને શીખા બધી વસ્તુ. તો તમે અહીંયા શેના માટે આવો છો, કંઈક શીખવા આવો છો? તો શીખવા આવો ત્યારે તમારે આંખ અને કાન બે વસ્તુ ખુલ્લા રાખવા જોઈએ. આંખ સેના માટે કે તમારી સામે બોર્ડ પર જે લખાયું હોય, જે ચિત્ર બનાવ્યું હોય, જે પણ હોય એ તમારી આંખ દ્વારા તમારે ગ્રહણ કરવાનું છે. અને કાન એટલા માટે કે સર હમણાં કીધું ને કે તમે શું બોલ્યા, આ બોલે છે એ સાંભળ્યું કે નહીં, તમે જેટલું આંખથી અને કાનથી અહીંયા ગ્રહણ કરશો ને એટલું તમે અહીંયાને અહીંયા શીખી લેશો, અને જેટલું અહીંયા ને અહીંયા શીખી લેશો ને એટલું ઘરે જઈને ઓછી મહેનત કરવી પડશે. હકીકત છે, તમે બધાને જ ભગવાને સરખી આઈક્યુ લેવલ આપી છે, બધાને જ ભગવાને સરખી બુદ્ધિ આપી છે, પણ પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર એમ આવે છે શું કામ? તો કે જે બાળક અહીંયા સ્કૂલમાં આંખ કાન પ્રોપરલી ખુલ્લા રાખે છે એના મગજમાં એ ઉતારે છે, તો એણે ઘરે જઈને ઓછી મહેનત કરવી પડે છે, અને ઘરે જઈને જ્યારે ઓછી મહેનત કરવી પડે તો પોતાના જે બચેલો સમય છે એ પોતાનામાં રહેલી આવડતને વધારવા માટે કામે લગાડી શકે. દરેકે દરેક બચ્ચામાં કંઈક ને કંઈક આવડત આપેલી છે, તમને ભગવાને જન્મ આપ્યો છે, તમે બીજાથી યુનિક છો, અલગ છો, તો તમારામાં કંઈક ને કંઈક આવડત છે જ. ફરીએ ને પછી આપણને મનુષ્ય જન્મ મળે. જે પુણ્યશાળી આત્મા હોય એ 84 લાખ ફેરા બે વાર ફરે ને ત્યારે ભારતમાં જન્મ મળે, સમજો છો? એક વાર 84 લાખ ફેરા ફરો તો મનુષ્ય જન્મ મળે, બે વાર 84 લાખ ફેરા ફરો તો ભારતમાં જન્મ મળે. અને હવે આ શિક્ષકોને વંદન કરીને કહું છું કે 3 વાર જ્યારે 84 લાખ ફેરા ફરો ને ત્યારે શિક્ષકનો જન્મ મળે. એટલે આ શિક્ષકો માટે કાર્ય કરો. આ પુણ્યશાળી આત્માઓ તમારી પાસે છે એ લોકોના જ્ઞાનનો અનુભવનો લાભ તમને દેવા માટે, નેતર શિક્ષક આ જે એ લોકો પાસે છે ને એ બીજું કોઈ ના આપી શકે. પોતાનું બધી મહેનત બધું જ તમારા માટે ન્યોછાવર કરે છે, તો એનો મેક્સિમમ લાભ લ્યો તમે એમને, તમે એવું વાતાવરણ આપો, પાછળ પડી પડીને એમને વધારે ને વધારે તમને દેવાનું મન થાય એવું કરો, તો હકીકતથી આ પુણ્યશાળી આત્માઓ પાસેથી તમને ઘણું બધું શીખવા મળશે ને તમે ફ્યુચરમાં એ લોકોના રોલ મોડેલ બની શકશો. બરોબર છે, આપણે ઇનામ દેવાનું શરૂ કરીએ. મને બહુ જ આનંદ થાય છે કે આજની તારીખમાં પણ આખા મહારાષ્ટ્રમાં સૌથી વધારે સંખ્યા શાળામાં છે, અને આપણે અને આ જે માતૃભાષાની શાળાના સંખ્યા છે ને એના ઘણા બધા રીઝન છે. જેમ શિવાજીનો જીવન ચરિત્રની પાછળ ઘણી બધી વસ્તુ હતી, એમ આ શાળા આટલી બધી સંખ્યા સાથે ટકેલી છે. એમાં આ સંચાલકો, શિક્ષકો, આચાર્યશ્રી આ બધાની જ એક ટીમ છે, અને એ ટીમ એના માટે કામ કરી રહી છે. તો તમે પોતે પણ 10મા ધોરણ ભણ્યા પછી ભૂતપૂર્વ વિદ્યાર્થી થાવ તો તમે આ શાળાનું ઋણ કેવી રીતે ચૂકવશો? તમારે પૈસા નથી દેવાના, પૈસા જોઈતા પણ નથી આ સંસ્થાને.
તમારે આ થાણાનું ઋણ ચૂકવવું હોય, ગુરુ દક્ષિણા દેવી હોય, તો તમારે તો તમારા એરિયામાં તમારા સગા સંબંધીમાં માતૃભાષામાં માધ્યમમાં ભણવા માટેનો પ્રચાર પ્રચાર કરવાનો છે. અને માતૃભાષાના માધ્યમમાં ભણવાથી શું ફરક પડે એ તમે તમારા આજુબાજુમાં મિત્રવર્તુળમાં તમારા જે સગા હોય એ લોકો બધાને સમજાવવાનું છે અને એ લોકોને કહેવાનું છે કે ભાઈ અમને જે મળ્યું છે એ તમે નહીં કહો, તમે પણ તમારા બાળકને આ શાળામાં ભણાવો. કરશો ને? માતૃભાષાની શાળાની ધ્વજા બધે તમારા એરિયામાં ફેરવશો ને? દરેક જણા વેકેશનમાં તમારી શાળા માટે પ્રસાર પ્રચાર માટે કામ કરશો? આ ગુરુ દક્ષિણા આપશો શાળાને? ચલો નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે હું કહીશ કોણ કેટલા જણાને મળવા ગયું હતું અને માતૃભાષાના માધ્યમમાં ભણાવે એના માટે સમજાવ્યા હતા. હું બધાને પૂછીશ, મારી મેમરી બહુ સારી છે, હું એકને પૂછીશ. આપણે હવે ઇનામ આપીએ, વધારે સમય નથી લેતો તમારું. ખૂબ જ સરસ મેમરી પાવર તો અત્યારના જોઈ લીધો કે આ બધાએ જ્યારે